જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર કેવડિયા ખાતે વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થયેલ વિશ્વની સૌથી ઊંચી મીટરની સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેલાયેલી ભૂકંપની અફવાથી પ્રવાસી દર્શનાર્થીઓ દ્વારા ભાગદોડ મચી જવાની સાથે પોતાના જીવ બચાવવા દુર્ઘટના સ્થળેથી સલામત રીતે હેમખેમ બહાર નીકળવામાં થયેલી ધક્કા મુક્કીમાં ત્રણ પ્રવાસીઓને આંતરિક અને બાહ્ય ઈજાઓ સાથે દુર્ઘટનાથી ભયભીત થવાના લીધે આઘાત પહોંચ્યો હતો જેના લીધે વિંગ ગેલેરીમાં એક પ્રવાસી બેભાન થઈ જવા પામ્યો હતો તેને એલ એન્ડીની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે ખભે ઉચકીને એકસો પાંત્રીસ મીટરની ઊંચાઈથી ઇમરજન્સી સીડીના માર્ગ ઉપરથી નીચે પ્રાંગણના ટ્રાયજ એરિયામાં ખૂબ જ ઝડપથી લઈ આવ્યા હતા તદઉપરાંત ત્યાંસી મીટરની ઊંચાઈએ પ્રતિમાના પગ પાસેના સ્થળેથી અને એક પ્રવાસી ધક્કામુક્કીમાં પડી જતા તેને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી આ પ્રવાસીને વ્હીલચેર મારફતે ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે સર્વિસ લિફ્ટમાં નીચે લાવીને મ્યુઝિયમમાંથી બહાર ટ્રાયજ એરિયામાં લઈ આવ્યા હતા તેવી જ રીતે એસઓના ભોય તળિયેના મ્યુઝિયમમાંથી પણ એક પ્રવાસી ધક્કામુક્કીમાં ઢળી પડતા તેને પણ સ્ટ્રેચર મારફતે ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે ઝડપથી મ્યુઝિયમની બહાર ટ્રાયજ એરિયામાં લાવતાની સાથે જ એસઓ પરિસરના ગેટ નંબર એક પાસે કાયમી ધોરણે કાર્યરત એલ એનટીની મેડિકલ ટીમ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ અને પ્રાથમિક સારવારની જરૂરી સાધન સામગ્રી સાથે ટ્રાયજેરિયા દોડી આવી હતી અને તુરંત જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે પ્રવાસીઓની તાત્કાલિક પ્રાથમિક સારવાર ની સાથો સાથ તેમના સીઆરપી અને બીપી માપ્યું હતું ત્યારબાદ ઘટના સ્થળે આવી પહોંચેલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને તેમજ અન્ય સિનિયર તબીબોએ આ ઇજાગ્રસ્તોને ચકાસીને તુરંત જ રાજપીપળાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે સામાન્ય ઇજાગ્રસ્ત અન્ય એક દર્દીને ઘટના સ્થળથી નજીકના બોરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જુદા જુદા ભાગોની મુલાકાત લઈ આ પ્રતિમાની વિશેષતાને પરિસરના મ્યુઝિયમ પિક્ચર ગેલેરી વગેરે સ્થળો ઐતિહાસિક ઘટનાઓના પ્રદર્શિત કરાયેલા સચિત્ર પ્રદર્શનને રસપૂર્વક નિહાળી રહ્યા હતા ત્યારે પ્રવાસીઓમાં ભૂકંપ આવે છે તેવી ખોટી માહિતી મળવાની સાથે તેનાથી ઉપસ્થિત પ્રવાસીઓમાં ભૂકંપની ખોટી અફવા ફેલાઈ હતી અને તેના કારણે લોકોની આ ભાગદોડ મચવાની સાથે ધક્કા મૂકીની દુર્ઘટના સર્જાઈ હતી પ્રવાસીઓમાં ભૂકંપની અફવા ફેલાવાની સાથે જ પિસ્તાળીસ માળ એકસો મીટરની ઊંચાઈ સ્ટેચ્યુની વિંગ ગેલેરીમાં હાજર અંદાજે એસીથી પંચ્યાસી જેટલા પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા રસ્તો શોધી રહ્યા હતા તેવામાં ધક્કા એક પ્રવાસી બેભાન થઈ જતા તેને આંતરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી ગેલેરીના અન્ય પ્રવાસીઓને પણ એલ ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમે મેઇન લિફ્ટ મારફતે સહી સલામત રીતે નીચે લાવીને તેમને ખૂબ જ ઝડપી દોડથી એસુના ગેટ નંબર બે થી ત્રણના પાર્કિંગના સામેવાળા એસેમ્બલી વિસ્તારમાં સલામત રીતે સ્થળાંતર કરાવ્યું હતું અને ત્યાંથી એસુની બસો મારફતે એસુની બાજુમાં આવેલા બસ ડેપો ખાતે સેક્ટર પોઈન્ટ ખાતે ખસેડવામાં આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ત્યાંસી મીટરની ઊંચાઈએ પ્રતિમાના પગ પાસેના ગેલેરીના પ્રવાસીઓને વિંધ્યાંચલ અને સાતપુડાની કંદરાઓ અને પ્રાકૃતિક સૌંદર્યનો અદભુત નજારો માણી રહ્યા હતા ત્યારે આપવાના પગલે અહીં હાજર એક સામાન્ય ઇજાગ્રસ્ત પ્રવાસી સિવાય અન્ય તમામ અંદાજે ત્રીસથી પાંત્રીસ જેટલા પ્રવાસીઓને પણ હેમખેમ એસોની બહાર એસેમ્બલી પોઈન્ટ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા એસયુ ખાતે સર્જાયેલા દુર્ઘટના બાદ તુરંત જ એલ એન ટી મેનેજમેન્ટ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એસયુના ભોયતડે કાર્યરત આ દુર્ઘટનાની જાણ કરાઈ હતી ત્યારબાદ સીઆઈએસએફના કંટ્રોલ રૂમને જાણ કરાઈ અને જિલ્લા પ્રશાસનની તાત્કાલિક મદદ માટે સંદેશો પાઠવાયો હતો ત્યારબાદ એલએનટીના કંટ્રોલ રૂમે તુરંત જ એલ એન ટીના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ શૈલેષ ચાવડાની આ દુર્ઘટનાની જાણ કરાઈ હતી અને તુરંત જ ચાવડા દ્વારા એલ એન્ડીના આંતરિક સંબંધિત અધિકારી કર્મચારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરને ખાલી કરવાની સૂચના અપાઈ હતી એસઓયુ ખાતે ભૂકંપને અપાતી સર્જાયેલા દુર્ઘટનાના પગલે એલ એન્ડ સીઆઈએસએફ વગેરે મારફતે રાજપીપળા મુખ્ય મથકે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને અપાયેલી જાણકારીના પગલે તેમના દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્વેતા તિવતિયા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સંબે નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મજિસ્ટ્રેટ સી એ ગાંધી પ્રાંત અધિકારી શૈલેષ કુકલાણી જિલ્લા આરોગ્ય તંત્ર ફાયર બ્રિગેડ સહિત સંબંધ કરતા તમામને આ દુર્ઘટનાની જાણકારી આપતાની સાથે જ આ તમામ વિભાગોના અધિકારીઓએ પણ તેમના કાર્યક્ષેત્રના સંબંધિતોને પણ જાણ કરીને રાહત બચાવની કામગીરી ઝડપી હાથ ધરવાની સૂચના આપી હતી ત્યારબાદ જિલ્લા કક્ષાના જે તે અધિકારીઓ પણ તુરંત જ ઘટના સ્થળે ધસી ગયા હતા અને સંબંધિત અધિકારીઓએ રાહત બચાવની કામગીરીમાં જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા હતા એસઓ પરિસરમાં ફરજ પર તેનાત સીઆઈએસએફના જવાનો મારફતે માં પ્રવેશ માટેના તમામ ગેટ તાત્કાલિક અસરથી બંધ કરાવી પ્રવાસીઓ કે અન્ય મુલાકાતીઓનો પ્રવેશ રોકવાની સૂચના અપાઈ હતી તેની સાથ એસઓયુના સમગ્ર પરિસરમાં જુદા જુદા સ્થળે ફરજ ઉપર તૈનાત એલઆઈટીના અધિકારીઓ કર્મચારીઓ અને સીઆઈએસએફના જવાનોને પણ સંયુક્ત રીતે એસઓયુ પરિસરમાંથી સલામત રીતે બચાવીને શક્ય તેટલી ઝડપથી બહાર કાઢીને એસેમ્બલી સ્થળે ખસેડવાની સૂચનાના પગલે ગણતરીની મિનિટોમાં જ ઇજાગ્રસ્ત ત્રણ પ્રવાસીઓ સિવાય તમામ અંદાજ એકસો ચાળીસ એકસો પિસ્તાળીસ જેટલા પ્રવાસીઓને સલામત રીતે સ્થળાંતર કરવામાં સફળતા મળી હતી ત્યારબાદ પણ એલ એન્ટીના સિક્યોરિટી ઓફિસર ચાવડાએના ફરજ પરના સુરક્ષા કર્મીઓને પુનઃસૂચના જારી કરીને ફરીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની ગેલેરીના ખૂણે ખૂણા સંપૂર્ણ રીતે ઝડપથી ચકાસીને કોઈપણ પ્રવાસી અંદરના ભાગ તોડના લીધે ઇજાગ્રસ્ત થઈને પડેલ છે કે કેમ તેની પણ ખાતરી કરાઈ હતી મોકઢિના અંતે એલએન્ટીના મેનેજમેન્ટ શૈલેષ ચાવડાએ સીઆઈએસએફના કંટ્રોલ રૂમમાં પહોંચીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટને ઓપરેશન દરમિયાન ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે યોગ્ય સ્થળે પહોંચાડવા ઉપરાંત તમામ પ્રવાસીઓના સલામત સ્થળાંતરની ઇવેક્યુએશનની કામગીરી પૂર્ણ કરવાનો સંદેશો આપ્યો હતો જેના પગલે કંટ્રોલ રૂમમાંથી જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલ રૂમની બહાર આવી ગયા હતા અનંતે જિલ્લા મજિસ્ટ્રેટ શેતા ત્રેવતિયાએ ઇન્સિડન્ટ કમાન્ડન્ટ તરીકે સમગ્ર ઓપરેશનનો હવાલો સીઆઈએસએફ પાસેથી સંભાળી લીધો હતો મુક્ત દુર્ઘટનાના મોકડીલના સફળ ઓપરેશન બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્વેતા તીવતીયાના અધ્યક્ષપદે ડીપ બ્રીફિંગ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દુધાક સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંઘ એસઓયુ ડીએ એના અધિક કલેક્ટર શ્રી હિમાંશુ પરીખ અને નાયબ કલેક્ટર શિવમ બારિયા પ્રાંત અધિકારી શૈલેષ કોકલાણી આરોગ્ય વિભાગના અધિકારી શ્રી ડોક્ટર આર એસ કશ્યપ

અને ભવિષ્યમાં આવી કોઈ સંભવત દુર્ઘટના સમયે ખાસ બાબતોની પૂર્તતા સાથે આગોતરું ઉપચારાત્મક આયોજન ઘડી કાઢવા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ વિભાગોના અધિકારી કર્મચારીઓને એકબીજા સાથે સંદેશા વ્યવહારની ઝડપી આપલે કરવાની સાથોસાથ તમામ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સુસંકલન સતત જારી રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી તે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુરક્ષાના જરૂરી પ્રબંધોની સુચારુ વ્યવસ્થા સહિત સમયસર જે તે અટકાયતી પગલા ભરવાની પણ તેમણે ભાવપૂર્વકની કરી હતી ઉક્ત ડીપ બેઠક બાદ માહિતી વિભાગની પરની સાથેના સંવાદમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તિવત્યાએ જણાવ્યું હતું કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સૌ પ્રથમવાર યોજાયેલી ડિઝાસ્ટરની મોક ડ્રીલમાં અમે ભૂકંપ આકસ્મિક આગ અને ભાગદોડ જેવા વિષયોને કેન્દ્રમાં રાખ્યા હતા આ મોક ડ્રીલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી સીઆઈએસએફ પ્રાઇવેટ પાર્ટનરશીપમાં એલ એનટી આરોગ્ય વિભાગ પોલીસ સહિત સંબંધિત વિભાગો સાથે રહીને મોક ડીલ કરી છે રિયલ ટાઈમ એક્ટિવિટી સાથે આજની મોક ડીલ સફળ રહી હતી જેમાં તમામ પ્રકારે પ્રવાસીઓની સુરક્ષા તેમજ ઓપરેશન પ્લાનિંગ અને લોજિસ્ટિકને ધ્યાનમાં લઈને કોઈપણ સંજોગોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને યોગ્ય રિસ્પોન્સ ટાઈમ જાળવીને રાહત બચાવની કામગીરી સમયસર કરી શકાય તેની સફળ મોક ડીલ કરવામાં આવી હતી ભવિષ્યમાં પણ સમયાંતરે આ પ્રકારની મોકડીલનું આયોજન ગોઠવીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર પણ વધુ સઘન અને પરિણામલક્ષી બની રહે તેવા પ્રયાસો કરતા રહીશું શ્રીમતી તેવતે ઉમેર્યું હતું પ્રયાસો જારી રખાશે